બાળકો આજે આપણો ગણિતનો પિરિયડ છે ગણિતમાં આપણે ગયા પિરિયડમાં પાના નંબર 22 સુધી શીખી ગયા હતા આજે આપણે હવે આગળ પાના નંબર 23 શીખવાનું છે હવે જુઓ પાના નંબર 22 માં આપણે શીખી ગયા હતા કેટલા ઉત્કાર આગળ અને પાછળ જવું છે શીખવાડ્યું હતું હવે ચોપડીમાં પાના નંબર 23 જુઓ જેમાં મન મોજીને દુકાન આપેલી છે આ જંગલની એક દુકાન છે મન મોજી ફક્ત દસ અને સોના પડીકામાં સામાન આપે છે દસથી ઓછી હોય ત્યારે છૂટક વસ્તુઓ આપે છે દરેક પ્રાણી 100 સોના 10 10ના અને 1 1ના કેટલા પડીકા લઈ જશે તે શોધો અને ખાલી જગ્યામાં પૂરો અહીંયા આપણે કુછ ઉદાહરણે શત્રુ છે 143 ગાજર લઈ જાય છે હવે તેમાં આપણે સોના પેકેટ કેટલા છે 10ના પેકેટ કેટલા છે અને છૂટક કેટલા છે તો જુઓ 143માં સોના પેકેટ 1 છે 10ના પેકેટ 4 છે અને છૂટક 3 છે તો જવાબ લખવાનો આપણે અહીંયા એક સોનું પેકેટ 1 છે 10ના પેકેટ 4 છે અને છૂટક 3 છે આગળ હાથી આપેલો છે હાથી 210 ગ્રેડી લે છે તો કેટલા પેકેટ થાય તો 100ના 2 પેકેટ થાય 10નું 1 પેકેટ થાય છૂટકમાં કાંઈ આવશે નહીં ત્યારબાદ વાંદરો છે જેણે 242 કેળા લીધા તો તમારે 242 કેળાનું વિભાજન કરવાનું છે 100માં તો 100ના 2 પેકેટ 10ના 4 પેકેટ અને છૂટક પણ 2 થાય પછી છે હરણ 552 પાના લે છે તો જેમાં 500ના 5 પેકેટ થાય 100ના 10ના પણ 5 પેકેટ અને છૂટક પણ 2 થાય તો આ પ્રમાણે તમારે જવાબ લખવાના છે તમારે આ રીતે જવાબ લખવાના છે ચોપડીમાં જો અહીંયા હવે પાછળ જુઓ પાના નંબર 24 આપેલ છે મનમોજી ની પૈસા લેવાની રીત પણ મનમોજી છે હવે જો જેમ તેણે વસ્તુ પેકેટમાં આપે છે સોના 10ના અને છૂટકમાં તે રીતે પૈસા પણ જો મનમોજીની રીતે લે છે કેવી રીતે તો સોની નોટ 10ની નોટ અને ફક્ત સિક્કામાં પૈસા લે છે હવે શોધી કાઢો કે તેમણે પ્રાણીઓએ જે લીધું છે તેના બદલામાં કેવી રીતે પૈસા ચૂકવશે હવે જુઓ કેવી રીતે પૈસા ચૂકવવાના છે તો પહેલું આપેલું છે 420 રૂપિયા તો તમારે 100 10 અને છૂટક 1માં વિભાજન કરવાનું છે તો 420 રૂપિયા છે તો 100ની કેટલી નોટ થશે 2 નોટ 4 નોટો તો 100 તો 10 વત્તા
છે અને છૂટી સળીઓ 9 આપેલી છે. જુઓ તો 100 વત્તા 100 વત્તા 100 એટલે કે 300 વત્તા 10 ની 1 એટલે કે 310 અને છૂટી સળીઓ 9 આપેલી છે તો 319 સળીઓ થાય. આગળ બ્લોક આપેલા છે. પહેલા બે બ્લોક 100 ના જૂથ આપેલા છે, બીજા બ્લોક 10 નું જૂથ આપેલું છે અને બે બ્લોક છૂટા આપેલા છે. તો 100 વત્તા 100 એટલે 200, 10 નું બે જૂથ એટલે 210 થાય અને એના છૂટા બે બ્લોક એટલે 212 બ્લોક થાય. તો જવાબ આવશે 212 બ્લોક. હવે એક માળા આપેલી છે જેમાં એક માળામાં 100 મણકા છે, બાજુમાં 3 નાની માળા આપી છે જેમાં 10-10 મણકા છે અને છૂટા 8 મણકા આપેલા છે. તો 100 વત્તા 100 વત્તા 100 વત્તા 10 વત્તા 10 વત્તા 10 3 10 માં આપ્યા છે અને 8 તો 138 મણકા થાય. હવે આગળ 100 ની 3 મણકા આપી છે, 300 અને 10-10 ની 2 તો 320 રૂપિયા થાય. હવે આગળ છે, આટલે આપણે આજે અટકીએ, આગળ પછી શીખીશું. આ બધું તમારે ચોપડીમાં સારા અક્ષરે જોજોને પૂરવાનું રહેશે અને પછી નોટમાં પણ લખવાનું રહેશે. દરેક વસ્તુ ચોપડીમાં પણ લખવાની અને નોટમાં પણ લખવાની છે. છે કે રૂપિયા રૂપિયાના 9 કાર્ડ
नमस्ते।